અરવલ્લી જિલ્લામાં પ્રથમ લકુલી આશ્રમની સ્થાપના કરવામાં આવી છે। મેઘરજ તાલુકાના કંભરોડા ગામે લકુલી આશ્રમના મહંત પૂજ્ય પ્રીતમ મુનિજી દ્વારા લકુલીશ મહાદેવ ગૌશાળા યજ્ઞશાળા અને મૌન કુટીરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તાર અંતરિયાળ અને શ્રમિક વિસ્તાર હોય, અહીંના લોકોને એમના સંતાનોમાં સારા અને વૈદિક સંસ્કારોનું સિંચન થાય એવા પ્રયાસ હેઠળ વેદ અને ઉપનિષદના જ્ઞાન દ્વારા સનાતન ધર્મની રક્ષા થાય। સદાવ્રત ચાલે, નિઃશુલ્ક અતિથિ નિવાસ, ભોજન શાળા અને આધ્યાત્મિકતા જળવાય એ હેતુથી લકુલી આશ્રમ ખાતે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સર્વેને ઓમ જય ભગવાન। આજે અરવલ્લી જિલ્લાના કમરોડા ગામે લકુલીશ યોગાશ્રમ અરવલ્લી દ્વારા લકુલીશ મહાદેવ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। તે સાથે જ લકુલીશ ગૌશાળા યજ્ઞશાળા મૌન કુટીર સેવક કુટીર ઇત્યાદિના ભૂમિપૂજન કરવામાં આવ્યા। લકુલીશ યોગાશ્રમ અરવલ્લી દ્વારા કમરોડા ગામથી અરવલ્લી જિલ્લામાં અને આજુબાજુના જિલ્લામાં સનાતન ધર્મના અનેકો કર્મકાંડો વિધિવિધાનો શાસ્ત્રો યોગ ઇત્યાદિનો પ્રશિક્ષણ અને અભ્યાસ કરવામાં આવશે। મુખ્યતઃ અહીંયાથી તેવું આયોજન છે કે બાળકો યુવાનો વૃદ્ધો મહિલાઓ સર્વેને યોગનું પ્રશિક્ષણ આપવામાં આવે। યજ્ઞનું પ્રશિક્ષણ દેવપૂજન સંધ્યાકર્મનું પ્રશિક્ષણ સાથે જ આપણા વેદ ઉપનિષદ ભગવદ્ગીતા ઇત્યાદિ શાસ્ત્રોની પ્રાથમિક જાણકારી બધાને સમજાવવામાં આવે અને આશ્રમની અંદર રહેવા જમવાનો કોઈ ચાર્જ નહીં હોય એટલે કે અહીંયાથી સદાવ્રત અન્નક્ષેત્ર ચલાવવામાં આવશે। સનાતન ધર્મ શીખવા માટે આવનારાઓને પણ નિઃશુલ્ક વ્યવસ્થા આપવામાં આવશે। અહીંયાથી ભારતીય નસ્લની દેશી ગૌ માતાની સેવા કરવામાં આવશે અને આજુબાજુના વિસ્તારોમાં જરૂરતમંદની સેવા વૃક્ષારોપણ અને સેવાકીય અનેકવિધ કાર્યોનું સંચાલન કરવામાં આવશે। આપ સર્વે આત્મીયજનોને લકુલીશ યોગાશ્રમ અરવલ્લીનો લાભ લેવા માટે તેમજ અમારી મુખ્ય સંસ્થા વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં લકુલીશ ધામમાં પધારવા હાર્દિક આમંત્રણ છે। ભગવાન શિવજીના 28મા અવતાર લકુલીશ ભગવાનના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરોત્થાન માટે આપણે સર્વે સાથે મળી પ્રયત્ન કરીએ। સર્વેને ઓમ જય ભગવાન।